नमस्ते विद्यार्थी मित्रों, वंदे मातरम। वशिष्ठ जेनेसिस स्कूल बाबेन द्वारा आयोजित ऑनलाइन वीडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण 10 सामाजिक विज्ञान विषय की अंदर आपने भारतना सांस्कृतिक वारसानो अभ्यास करता रहा है। तो चलो मित्रों, थई जाओ रेडी। आज आपणे भारतना सांस्कृतिक वारसानी अंदर हस्त અને લલિત કલાની વાત કરવાના છે। તો ચાલો સૌ પ્રથમ આપણે જોઈએ કે ભારતનો જે વારસો છે, જૈવિક, ભૌતિક અને સાંસ્કૃતિક, એના ત્રણ પ્રકાર છે। તો સૌથી પહેલા આપણે જૈવિક વારસો જોઈ લઈએ। તો જૈવિક વારસો કોને કહેવાય? બાળકના જન્મથી આપણને ખ્યાલ આવે કે બાળકના જન્મથી માતા પિતા તરફથી જે કાંઈ શારીરિક અને માનસિક, આપણે જોઈએ ને શારીરિક અને માનસિક જે લક્ષણો મળે છે તેને જૈવિક વારસો કહેવાય છે। તેથી તો ગુજરાતીમાં કહેવત છે કે વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા। તો આ બેહુ આપણે જોઈએ છે ને કે બાળકને જન્મતાની સાથે જ માતા પિતાના જે શારીરિક અને માનસિક લક્ષણો હોય છે તે જે મળે છે તેને કહેવાય છે જૈવિક વારસો। ત્યાર પછી નંબર બીજો છે ભૌતિક વારસો। ભૌતિક વારસો કોને કહેવાય? તો આપણને જે પૂર્વજો તરફથી અથવા વડીલો તરફથી જે આપણને મળે છે, શું મળે છે વડીલો તરફથી આપણને? તો ભાઈ, ઘર બાર, જમીન જાગીર, સ્થાવર અને જંગમ મિલકત, આ બધું જે મળે છે, જમીન મળે, દુકાન મળે, મકાન મળે, ખેતી મળે, જે પણ આપણને વસ્તુ મળે, પ્રોપર્ટી મળે, તેને આપણે શું કહી શકીએ છીએ? ભૌતિક વારસો। આમ વારસાનો બીજો પ્રકાર છે ભૌતિક વારસો। તે જ રીતે નંબર ત્રણ છે સાંસ્કૃતિક વારસો। માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા અને કૌશલ્ય, અહીંયા બહુ મહત્વની વાત છે કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું હોય અથવા જે કંઈ સર્જન કર્યું હોય તેને કહેવાય સાંસ્કૃતિક વારસો। બહુ અગત્યનો વારસો છે। આપણે એમ કહી શકીએ ને કે ભાઈ, પૂર્વજોએ બાળકોને અથવા આગલી પેઢીને જૈવિક વારસો, ભૌતિક વારસો તો આપ્યો જ હોય, પણ જો સાંસ્કૃતિક વારસો ન આપ્યો હોય ને તો એ મળેલા બધી જ વસ્તુઓ, જૈવિક હોય કે ભૌતિક હોય, બધી જ વસ્તુઓ એ ગુમાવી બેસે છે। એટલે અગત્યની વાત છે કે બાળકોને સંસ્કાર આપવાનું કામ, સંસ્કૃતિનું કામ જે છે એ પણ વારસામાં મળવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણા વારસાના આમ ત્રણ પ્રકાર છે, જૈવિક વારસો, ભૌતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ। પ્રશ્ન નંબર 2, ભારતની મુખ્ય હસ્તકલા કારીગરીના નામ આપો। ભારતની અંદર હસ્તકલા અને લલિત કલાની વાતો આપણે કરવાના છે, તો તેની અંદર હસ્તકલા એટલે હાથ વડે, આપણે જોઈએ ને જેમાં હાથનો ઉપયોગ થતો હોય, તો તેની કઈ કઈ કલાઓ છે? તો માટીકામ, વણાટકામ, ધાતુકામ, ભરતગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીકામ અને કાષ્ટકલા। તો ચાલો મિત્રો, આમાંથી મહત્વપૂર્ણ જે કલા કારીગરી છે તેનો આજે આપણે વિગતવાર પરિચય મેળવીએ। તો સૌથી પ્રથમ આપણે શાની વાત કરવાના છે? સૌથી પ્રથમ આપણે વાત કરવાના છે પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો। આપણે જોઈએ ને કે માટી સાથે માનવીનો જન્મથી લઈને મૃત્યુ પર્યંતનો સંબંધ છે, માટી સાથે આપણે જોડાયેલા છીએ। તો ચાલો એવી માટીકામ કલાનો આપણે પરિચય મેળવીએ। પ્રાચીન યુગની વાત કરીએ તો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા। બાજુમાં સરસ રીતે તમને માટીકામના જે નમૂનાઓ છે તે આપણને અહીંયા વર્ણવેલા છે, એ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ પણ ધાતુની શોધ ન થઈ હતી ત્યારે લોકો આ માટીકામમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા। એ સમયે રમકડા, ઘડો, ઘોડિયું, ફૂલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા। આજ અનાજ સંગ્રહ કરવાની
નાની મોટી કોઠીઓ પણ માટીમાંથી બનાવવામાં આવતી હતી. તે સમયે ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી બનાવવામાં આવતા હતા. એટલે પ્રવાહી પદાર્થના સંગ્રહ માટે પણ માટીનો સાધનોનો વાસણોનો ઉપયોગ થતો હતો. ગામડાની વાત કરીએ તો ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણિયું મિશ્રણ કરીને, એટલે આપણે ખબર છે કે આજે પણ આપણે ગામડામાં જઈએ તો આપણને એવા ઘરો, લીપણવાળા ઘરો જોવા મળે છે, તો આવું છાણનું લીપણ કરીને લીપવામાં આવતા હતા. આજે પણ એ પરંપરા આપણને ગામડાઓની અંદર દેખાય છે. ભારતમાં પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી, પકવેલી માટીને ટેરાકોટા કહે છે. બહુ ધ્યાનથી ધ્યાનમાં રાખજો મિત્રો, બહુ ધ્યાનમાં રાખવાની વાત છે. ટેરાકોટા, પકવેલી માટી હોય તો તેને ટેરાકોટા કહે છે. તે જ રીતે આપણે જોઈએ ને કે વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે માટીનો ઉપયોગ થતો. આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંધણજમાંથી મળી આવેલા હાથથી બનેલા માટીના વાસણોના જૂના અવશેષોમાંથી મળી આવે છે. આજે પણ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના લાંધણજમાંથી આવા માટીના અવશેષો મળી આવ્યા છે. અને ખાસ દક્ષિણ ભારતમાં તેલંગાણાના નાગાર્જુન કોંડામાંથી પણ માટીના વાસણો મળી આવ્યા છે. તે જ રીતે આપણા પ્રાચીન જે નગરો છે, લોથલ, મોહેંજોદડો, હડપ્પા, આ જે હડપ્પીય સંસ્કૃતિના, સિંધુ સંસ્કૃતિના જે નગરો છે, તેનામાંથી પણ માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. એ જે છે ને એ પ્રાચીન કાળની અંદર સૌથી પહેલું યંત્ર આ કુંભારના જે ચાકડો છે તેને ગણવામાં આવે છે. આમ તે સમયથી લઈને આજ દિન સુધી આ માટીકામ કલા એ ભારતીય સંસ્કૃતિ સાથે અને આપણા વપરાશની સાથે, આજે પણ ઘરની અંદર આપણને માટીના જે ઘડાઓ છે, માટલા છે, આજે પણ મળે છે. તો એ જ બતાવે છે કે એ માટીકામ કલા જે છે પ્રાચીન ભારતીય કલા આજ દિન સુધી અવિરત ટકી છે. તે જ રીતે ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજી એક કલા એટલે કે ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. આપણે જોઈએ ને પ્રાચીન સમયની અંદર આપણે પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાઓનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો, આજે પણ કરવામાં આવે છે, પ્રાચીન યુગથી થતો જ આવ્યો છે અને આજે પણ એ પરંપરા શરૂ છે. ખેતીમાંથી, ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મસકો, પલાકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધામણ, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતા ઢોર, ઢાલ, તલવારોનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતું. એટલે આપણે જોઈએ ને ચામડામાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવતી. આજે આપણે જોઈએ ને કે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. એટલે આજે પણ આપણે આવા સાધનો આપણે જોવા મળે છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકાર એ ભારતની ઘણી જૂની કારીગરી છે. એટલે આમ પરીક્ષામાં પૂછાય કે ભારતની એક છે
ભારતની એ કલા તરીકે ધાતુ કામનો પરિચય આપો. પાષાણ યુગના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી, એટલે આપણે જોઈએ ને પાષાણ યુગ પછી પહેલા પાષાણ એટલે કે પથ્થર કાળ, ત્યાર પછી ધાતુ, ત્યાર પછી લોહ, આપણે જોઈએ છે ને આજે આપણે જોઈએ સ્ટીલ અને હવે તો પ્લાસ્ટિક સુધી આપણે પહોંચ્યા છે. તો એ શું બતાવે છે કે લોથલના કારીગરો, આપણે પ્રાચીન કાળની વાત કરીએ તો લોથલના જે કારીગરો છે એ લોથલના કારીગરો ધાતુમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વણાકવાડી કરવત, આરા, સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જાણવા મળ્યું છે. એટલે તે સમયમાં આપણને અવશેષો જે મળ્યા છે તેના આધારે આપણે એમ કહી શકીએ છીએ કે તે સમયમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ થતો હતો. પ્રાચીન ભારતમાં ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ, પાત્રો, યુદ્ધ માટે શસ્ત્રો બનાવવામાં આવતા હતા. એટલે એના માટે પણ જે શસ્ત્રો છે, મૂર્તિઓ છે, એના માટે ધાતુનો ઉપયોગ થતો હતો. સોના ચાંદીની ધાતુનો ઉપયોગ પણ થતો હતો. એ સમયે સોના અને ચાંદીનું પણ સારું એવું ચલણ જોવા મળે છે. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવા માટે થતો હતો. એટલે તે સમયે અલગ અલગ ધાતુઓ જેવી કે તાંબુ, પિત્તળ અને કાંસુ તેનો ઉપયોગ પણ મૂર્તિઓ અને વાસણો બનાવવા માટે થતો હતો. તેના નમૂનાઓ, તેના અવશેષો આજે આપણને મળ્યા છે. લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવા માટે થતો હતો, કારણ કે લોખંડ મજબૂત ધાતુ છે. તેથી તેનો ઉપયોગ શાના માટે થતો હતો? તો ભાઈ હથિયારો બનાવવા માટે અને ઓજારો બનાવવા માટે થતો હતો. તો આમ આપણને વિદ્યાર્થી મિત્રો આ સવાલ પૂછાય કે ભારતની એક કલા તરીકે ધાતુકામનો પરિચય આપો, તો આપણે એને વ્યવસ્થિત રીતે વર્ણવી શકીએ છીએ. ચાલો તો હવે આગળ જઈએ. ત્યાર પછીની મહત્વપૂર્ણ આપણી કલા છે કે પ્રાચીન ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો. તો ચાલો ચિત્રકલા જોઈ લઈએ. ચિત્રકલામાં લગભગ તમામ વિદ્યાર્થીઓને રસ હશે. પ્રાચીન ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો. કલાના વિવિધ, આપણે જોઈએ ને કે કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. એટલે બધી જ કલાઓમાં સર્વશ્રેષ્ઠ કલા જો કોઈ હોય ને તો તે ચિત્રકલા છે. ચિત્રકલામાં રંગ રેખાની મદદ વડે પ્રકૃતિના જળ અને ચેતન સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આપણે જોઈએ ને કે કલા જે છે, આ ચિત્રકલા જે છે તેના દ્વારા માનવી પોતાના જે મનની ઉર્મિઓ છે એને આ રંગ અને રેખા વડે આકાર આપવાનું કામ કરે છે, ભાવોને એ વ્યક્ત કરે છે. તે જ રીતે આપણે જોઈએ કે આ જે કલા છે, આપણે આ જોઈએ ને કે આ ચિત્રકલા જે છે એ ચિત્રકલા એ કંઈ આજકાલની કલા નથી, પણ આ ચિત્રકલા જે છે આ ચિત્રકલા આશરે 5000 વર્ષ, આપણે એમ જોઈએ ને આશરે 5000 વર્ષ જૂની હડપ્પ્ય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના નમૂનાઓ મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતે વખત કરાતા ઉત્ખનનમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂનાઓ મળી આવ્યા છે. પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુ પંખીઓના ચિત્રો દોર્યા હતા. એટલે તે સમયે એમ કહી શકાય કે લોકો પશુ પક્ષીથી નજીક હોવાના કારણે તેના ચિત્રોના નમૂનાઓ આપણને પાષાણ યુગમાં જે આદિમાનવીએ જે ગુફા ચિત્રો દોર્યા છે તે પણ ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. તેના સૌથી પ્રાચીન યુગના મધ્યપ્રદેશમાં ભીમ બેટકામાંથી મળી આવ્યા છે, જેમાં હાથી, ગેંડો, હરણ વગેરેના ચિત્રો. બહુ અગત્યનો સવાલ છે, ઘણીવાર પૂછાયો છે કે ભાઈ ભીમ બેટકામાંથી કયા કયા પશુઓના ચિત્રો મળી આવ્યા છે, તો હાથી, ગેંડો, હરણ વગેરેના ચિત્રો મળી આવ્યા છે. હડપ્પ્ય સંસ્કૃતિના લોકો માટીના વાસણો પર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકનો અને ફૂલ છોડની ભાર પાડતા હતા. એટલે એના નમૂનાઓ પણ એ હડપ્પ્ય સંસ્કૃતિના નગરોમાંથી આપણને મળી આવ્યા છે. અજંતા એલોરાની ગુફાઓની વાત કરીએ તો તેમાં ચિત્રો જે છે તે અદ્વિતીય નમૂના ગણે છે, કારણ કે આજે પણ તે ચિત્રો હયાત છે અને તે ચિત્રોનો જે રંગ છે એ રંગ હજુ પણ ફીકો પડ્યો નથી. કુદરતી રંગો છે
છતાંય રંગો હજુ ઝાંખા પડ્યા છે, પણ પોતાની જે ઓરિજિનાલિટી છે એ હજુ પણ એમણે ગુમાવી નથી. અને પ્રાચીન ભારતીય ચિત્રકલાનો આજે પણ આપણને સુભગ સમન્વય કરાવે છે. અને સૌથી છેલ્લા, ભારતમાં શુભ પ્રસંગોએ આપણે જોઈએ ને, ભારતમાં આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગો હોય, લગ્ન હોય અથવા દિવાળી હોય, તો તેવા સમયે સ્વસ્તિક, કળશ, ગણેશજી વગેરેના ચિત્રો દોરવાની પ્રથા ઘણી પ્રચલિત છે અને ઘણા જૂના સમયથી ચાલતી આવી છે. આપણે રંગોળી સાથીઓ પૂરીએ છીએ દરવાજાની અંદર, ઉમરાની પાસે આંગણાઓમાં, એ બતાવે છે કે ભારતીય જે લોકો છે એ ચિત્રકલાના કેટલા શોખીન છે. તો આમ મિત્રો, આજે આપણે ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય મેળવ્યો. ખૂબ સરસ આ સવાલ વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, તો સરસ રીતે એને તૈયારી કરીશું અને એને આપણે પરીક્ષાની અંદર આલેખન કરીશું. ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ છીએ. ત્યાર પછી વાત કરવાની છે કે ભારતની એક કલા તરીકે સંગીત કલા નો પરિચય આપો. આપણે જોઈએ સંગીત કલા, સંગીત કલાની વાત, આપણે એમ કે સંગીત એવી વસ્તુ છે કે સંગીતને કોઈકને સંગીત એટલે કે ગાવાનું, કોઈને સાંભળવાનું અને કોઈને સંગીત વાગે ત્યારે ડાન્સ કરવાનું એટલે કે નૃત્ય કરવાનું શોખ હોય જ છે અને હોવો જ જોઈએ. તો ચાલો મિત્રો, આપણે ભારતની એક કલા તરીકે સંગીત કલાનો પરિચય મેળવીએ. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ આપણે જોઈએ ને, હવે સંગીતની વાત આવશે એટલે થોડીક આપણે એને સ્વર, તાલ અને લય ત્રણનો સમન્વય આવે છે. અને સંગીત જગતના અન્ય દેશોના, એટલે ભારતીય સંગીત જે છે એ જગતના અન્ય દેશોના સંગીત કરતાં અલગ સ્વરૂપ એટલે કે જુદું સ્વરૂપ ધરાવે છે. ભારતીય સંગીતની અંદર ગાયન અને વાદન બંનેનો સમન્વય જોવા મળે છે. એકલું સંગીત વાગતું હોય ને તો થોડોક સમય સારું લાગે, પછી આપણને કંટાળો આવે. અને એકલું ગાયન વાગતું હોય ને અને સંગીત ન હોય ને તો પણ બેસૂરું લાગે. પણ ગાયન અને વાદન બંનેનો સમન્વય હોય ને તો આપણને ઓતપ્રોત થઈ જઈએ, આપણે એમાં આમ મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ. સંગીતની અંદર આપણે જોઈએ ને, સા રે ગ મ પ ધ ની સા, એ સંગીતના મુખ્ય સાત સ્વરો છે. આપણને ખબર જ છે, આપણે ભલે સંગીતમાં રસ ધરાવતા હોઈએ કે ન હોઈએ, પણ સા રે ગ મ પ ધ ની સા એ આપણને ભણવા પણ મળ્યું છે, જાણવા પણ મળ્યું છે, સતત આપણે સાંભળતા રહ્યા છે કે આ સંગીતના સાત સ્વરો છે. તે જ રીતે ભારતીય સંગીતના મુખ્ય બે પ્રકારો છે. કયા બે પ્રકારો છે? નંબર એક, શાસ્ત્રીય સંગીત, એટલે કે જેમાં સ્વર, તાલ અને લય હોય અને જેની અંદર સારે ગમ પદ નિશા હોય, તો તેને આપણે શાસ્ત્રીય સંગીત કહીએ. અને નંબર બે, લોકસંગીત. લોકસંગીત એટલે લોકોના હૃદયમાંથી નીકળેલું સંગીત, એને કહેવાય લોકસંગીત. દાખલા તરીકે વાત કરીએ, આપણે ભજનો સાંભળતા જોઈએ છીએ, તો એક ઉદાહરણ તમને આપું. તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, રાધે શ્યામ તણા સતસંગમાં, સીતારામ તણા રસ રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. આ શું બતાવે છે? આ બતાવે છે લોકસંગીત, લોકોના હૈયાનું સંગીત, લોકોના હૃદયમાંથી નીકળેલું સંગીત. ચાલો મિત્રો, સંગીત કલાનો વધુ પરિચય મેળવીએ. ભારતીય સંગીતમાં મુખ્ય પાંચ રાગો છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. કયા છે? નંબર એક સ્ત્રી, નંબર બે દીપક, નંબર ત્રણ હિંડોળ, નંબર ચાર મેઘ અને નંબર પાંચ ભૈરવી. આ બધા રાગો ભગવાન શંકરના મુખમાંથી ઉત્પન્ન થયેલા હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે ભગવાન શિવજીના મુખની અંદરથી આ પાંચ રાગો જે છે એનું નિર્માણ થયું છે. તે જ રીતે આપણે જોઈએ ને કે ભારતીય સંસ્કૃતિની અંદર ચાર વેદો છે અને આ ચાર વેદોમાં અથર્વવેદ જે છે, એવું કહેવાય છે, સોરી, સામવેદ જે છે, ચાર વેદોની અંદર સામવેદ જે છે, એ સામવેદ નામનો ગ્રંથ જે છે એ સંગીતની ગંગોત્રી ગણાય છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે ભાઈ સંગીતની ગંગોત્રી રૂપ ગ્રંથ કયો, તો આપણે યાદ રાખીશું સામવેદ.
સામવેદ એ સંગીતની ગંગોત્રી છે. પ્રાચીન ભારતમાં સંગીતના અનેક ગ્રંથો લખાયા છે, તેમાં આ ત્રણ ગ્રંથોનો જે છે એનો ઉલ્લેખ એમાં જોવા મળે છે. તો આપણે જોઈએ ને કે હવે આપણે વાત કરીશું કે પ્રાચીન ભારતીય સંગીતના ગ્રંથો કયા કયા છે. તો પ્રાચીન ભારતીય સંગીતના મુખ્ય ત્રણ ગ્રંથો છે. કયા કયા? તો વિગતવાર માહિતી મેળવીએ. સૌથી પહેલા સંગીત મકરંદ. ઈસવીસન નવસોની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ સંગીત મકરંદની રચના કરી. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવેલા છે. એટલે એ ગ્રંથની અંદર વાત કરીએ તો 19 પ્રકારની વીણા, આપણે કહે ને કે ગિટાર, ગીતાર, તંબુરો, વીણા, આ બધા એવા 19 પ્રકારના વીણાઓનું વર્ણન છે અને એની અંદર 101 પ્રકારના તાલ વર્ણવેલા છે. કયા ગ્રંથની અંદર? સંગીત મકરંદની અંદર. અને ગ્રંથ કોણે રચ્યો છે? પંડિત નારદ રચેલો છે. ત્યાર પછી નંબર બે, સંગીત રત્નાકર. સંગીત રત્નાકરની વાત કરીએ તો પંડિત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. કોણ? પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણે છે. એમ કહે છે કે સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ જો કોઈ હોય ને તો છે સંગીત રત્નાકર. એવું કોણ કહે છે? વિષ્ણુ નારાયણ ભાતખંડે. તે જ રીતે સંગીતના બધા અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર અનન્ય ગ્રંથ મનાય છે. એટલે સંગીતના જે અંગો છે, સંગીતનું પૂરેપૂરું પરફેક્ટ નોલેજ અથવા સંગીતનું પૂરેપૂરું જ્ઞાન જોતું હોય તો સંગીત રત્નાકર એ મહત્વનો ગ્રંથ છે. અને સૌથી છેલ્લા છે સંગીત પારિજાત. ઈસવીસન 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે સંગીત પારિજાત ગ્રંથ લખ્યો હતો. તેમણે વિવિધ રાગોનું એક મહત્વનું લક્ષણ ગણાવ્યું છે. એમણે એમ કીધું કે દરેક રાગને એક વિશિષ્ટ લક્ષણ હોય છે અને એ રાગ એકબીજાથી તદ્દન જુદું હોય છે અને તદ્દન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એની વિશિષ્ટતા છે. એટલે દરેક રાગની વિશિષ્ટતા એ આ પંડિત અહોબલે સંગીત પારિજાત નામના ગ્રંથમાં વર્ણવેલી છે. તેમણે સંગીતના 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. એમણે કીધું છે કે સંગીતના 29 પ્રકારના સ્વરો છે. આમ વિદ્યાર્થી મિત્રો, સંગીતના મહત્વના આ ત્રણ ગ્રંથો છે. પરીક્ષામાં વારે વાર પૂછાય છે, 2 માર્ક્સના સવાલમાં પૂછાય છે કે ભાઈ સંગીત મકરંદનો પરિચય આપો, સંગીત રત્નાકરનો પરિચય આપો અને સંગીત પારિજાતનો પરિચય આપો. અને એમ જોવા જઈએ તો આખો ને આખો સવાલ 3 માર્કમાં પૂછાઈ શકે કે ભારતની કલા તરીકે સંગીત કલાનો પરિચય આપો, તો આપણે સરસ રીતે એને વર્ણવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણો લાસ્ટ ટોપિક છે આ સંગીત કલાની અંદર કે ભાઈ પ્રાચીન કાળ પછી મધ્યકાળની અંદર પણ સંગીત કલાનો સારો એવો વિકાસ થયો હતો. અલાઉદ્દીન ખલજીની વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનના કારણે તૃતીય હિંદ એટલે કે હિંદના પોપટ તરીકે પ્રખ્યાત થયા. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે કે ભાઈ અમીર ખુશરો કોણ હતા? તો અલાઉદ્દીન સમયના મહાન સંગીતકાર અને તેમણે ભારતમાં કયા નામે ઓળખવામાં આવતા? તો તૃતીય હિંદ તરીકે, એટલે કે હિંદના પોપટ તરીકે આ અલાઉદ્દીન ખલજીને આજે પણ ઓળખવામાં આવે છે. તે જ રીતે 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન. આપણે જોઈએ ને કે 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલન દરમિયાન કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરેના ભજનો અને કીર્તનો આજે પણ પ્રખ્યાત છે. આજે પણ આપણે જોઈએ ને કબીરના દુહા હોય, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા ના ભજનો આજે પણ, કીર્તનો આજે પણ ભક્તિભાવનું વાતાવરણ નિર્માણ કરે છે. તો તે સમયમાં એ કેટલું જબરજસ્ત કામ કરતા હશે. તો એ ભક્તિ આંદોલનનો જે સમય હતો તે સમય પણ સંગીત કલાનો સારો એવો વિકાસનો સમય ગણી શકાય અને આજે પણ આ સંગીત જે છે એમનું આજે પણ એટલું જ પ્રચલિત છે.
તેજ રીતે વાત કરીએ તો ભારતમાં 15મી સદીના સંગીતકારોમાં સ્વામી હરિદાસનું નામ પ્રખ્યાત હતું. સંગીતકાર બેજુ બાવરા તથા તાનસેન તેમના પરમ શિષ્યો હતા. આ બંને સંગીતના અણમોલ રત્નો ગણાય છે. વેલડી, સંગીત વેલડી કઈ તાના અને રીધી. તાના અને રીધી જે છે એમનું નામ પણ ગુજરાતની સંગીત વેલડી તરીકે પ્રખ્યાત છે. આપણને ખબર છે કે આ વડનગરની જે બે દીકરીઓ છે તાના અને રીધી, તે આજે પણ વડનગરની અંદર તાના રીધી મહોત્સવ ઉજવવામાં આવે છે અને એ સંગીતની બેલડીઓ છે. આમ સંગીત કલા એ પ્રાચીન ભારતની મહત્વની કલા હતી અને આજે પણ એ કલા એટલી જ લોકપ્રિય છે. તો વિદ્યાર્થી મિત્રો, સંગીત કલાનો આ પરિચય પૂછાય, 3 માર્કમાં પૂછાય, તો આપણે પૂરેપૂરો એનો પરિચય આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતીય હસ્ત અને લલિત કલાનો પરિચય મેળવ્યો. મને આશા છે કે તમે આ લેક્ચર દરમિયાન સારી એવી રીતે આ હસ્ત અને લલિત કલાનો અભ્યાસ કર્યો હશે. વારંવાર આ વિડીયોને જોશો, અભ્યાસ કરશો અને બરાબર તૈયારી કરશો. ઓકે મિત્રો, તો ઓકે, અહીંયા આપણે આપણો જે વિડીયો લેક્ચર છે એ સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.